સત્યને નથી જોતા આપણે, પ્રોજેક્શન કરીએ છીએ. વાસ્તવિકતા એ હતી કે આપણે વસ્તુને જોઈએ, પણ આપણે તે સમયે શું જોતા હતા? વ્યક્તિને જોતા હતા. પ્રોજેક્શન કરીએ છીએ. ચલો હું તમને બધાને એક પ્રશ્ન પૂછું, આમાંથી કારેલા કેટલાને ભાવે? આંગળી ઊંચી કરો જેટલાને ભાવતા. સરસ. હવે જેટલાને નથી ભાવતા એ લોકો આંગળી ઊંચી કરો. તમને નથી ભાવતા? અરે યાર, હવે તમને કારેલું ભાવે કે ન ભાવે એનાથી કારેલાને કોઈ મતલબ ખરો? કારેલાને કોઈ ફરક પડે સાહેબ? તમને ભાવે કે ન ભાવે, કારેલું વાસ્તવિક રીતે કારેલું છે, એનું મૂળ રૂપ છે. પણ તમને જેને કારેલું ભાવે છે એનો મતલબ તમને કારેલા ઉપર રાગ છે એટલે તમને કારેલું ભાવે છે, અને જેને કારેલા ઉપર દ્વેષ છે એને કારેલું ભાવતું. આ પ્રોજેક્શન છે આપણું. તમે સાડી લેવા માટે દુકાનમાં જાઓ ને તો દુકાન વાળો તમારા આગળ 10 સાડીનો ઢગલો કરે ને પછી સારામાં સારી એક યલો રંગની સાડી નાખે અને પછી તમને કહે, બેન આ યલો રંગની સાડી લઈ જાઓ, લેટેસ્ટ ડિઝાઇન છે, કપડું સરસ છે, માર્કેટમાં ધૂમ ચાલે છે. પણ તરત જ તમે કહેશો કે આ પીળો રંગ રહેવા દે, મને પીળો રંગ નથી ગમતો, પેલો લીલો રંગ બતાવો. પેલો સમજાવે કે બેન કપડું સરસ છે, ડિઝાઇન લેટેસ્ટ છે, કલર સારો છે, પણ મને પીળો રંગ નથી ગમતો, લીલો રંગ બતાવો. એનો અર્થ પીળા રંગ ઉપર તમને દ્વેષ છે અને લીલા રંગ ઉપર તમને રાગ છે. હકીકતમાં વસ્તુ વસ્તુ છે, વસ્તુ નથી સારી હોતી કે વસ્તુ નથી ખરાબ હોતી, પણ જે વસ્તુ ઉપર આપણને રાગ છે તે વસ્તુ આપણને સારી લાગે છે, અને જે વસ્તુ ઉપર આપણને દ્વેષ છે તે વસ્તુ આપણને ખરાબ લાગે છે. એ જ રીતે વ્યક્તિ પણ વ્યક્તિ છે સાહેબ. વ્યક્તિ ક્યારેય નથી સારો હોતો કે વ્યક્તિ નથી ખરાબ હોતો, કેવલ વ્યક્તિ વ્યક્તિના રૂપમાં છે. પણ જે વ્યક્તિ ઉપર આપણને રાગ છે એ વ્યક્તિ આપણને સારો લાગે છે, અને જે વ્યક્તિ ઉપર આપણને દ્વેષ છે તે વ્યક્તિ આપણને ખરાબ લાગે છે. વ્યક્તિ વ્યક્તિ છે સાહેબ. તમારો પડોશી તમને ન ગમતો હોય, એનું મોઢું જોવું એ તમને ન ગમતું હોય પડોશીનું, પણ ઘણા એવા પણ લોકો હોય કે એનું મોઢું જોયા વગર ચાલતું એ ન હોય. સવાર પડે ને એના ઘરે આવવા જોઈતું હોય, એની જોડે ચા પીવા જોઈતું હોય, એનો મતલબ તમને દ્વેષ છે એટલા માટે એ વ્યક્તિ તમારા માટે ખરાબ છે. પણ બીજાને ગમે પણ છે, બીજાને રાગ પણ છે. એટલે વ્યક્તિનું જ્યારે દર્શન કરો છો ત્યારે કેવી રીતે દર્શન કરતા શીખો, એના મૂળ રૂપમાં દર્શન કરતા શીખો, એને વાસ્તવિક દર્શન કહેવાય. જેના પ્રત્યે આપણને રાગ છે ને એના માટે હંમેશા આપણે હૃદયથી નિર્ણય લઈએ છીએ અહીંયાથી, અને જેના માટે આપણને દ્વેષ છે ને એના માટે અહીંયાથી નિર્ણય લઈએ છીએ બુદ્ધિથી. બજારમાં ખરીદી કરવા માટે ગયા હોય, પત્ની માટે કોઈ વસ્તુ લાવવાની છે તો ક્યાંથી વિચારીને લાવશો? અહીંયાથી વિચારીને લાવશો કે અહીંયાથી? ઘરવાળી માટે લેતી વખતે અહીંયાથી વિચારવું પડશે. અહીંયાથી વિચારીને લાયા તો ઉપાધિના પોટલા થશે. અહીંયાથી વિચારવું પડે સાહેબ ત્યાં, કારણ કે રાગ છે, પ્રેમ છે. જેના માટે પણ તમને પ્રેમ છે એના માટે તમે અહીંયાથી વિચારો છો, પણ જેના માટે તમને દ્વેષ છે એના માટે તમે અહીંયાથી વિચારો. આ રાગ અને દ્વેષ યુક્ત જ્યાં સુધી તમે દર્શન કરો છો ત્યાં સુધી માનીને ચાલો કે તમે વાસ્તવિક સત્યનું દર્શન કરતા નથી. અને જ્યાં સુધી વાસ્તવિક સત્યનું દર્શન નહીં કરીએ ત્યાં સુધી એ પરમ સત્યનું પણ દર્શન થશે નહીં. એટલા માટે ગીતામાં પણ ભગવાને સરસ કહ્યું છે, તમે ભક્તિ યોગ વાંચો તો ભગવાને કહ્યું કે મારો ભક્ત કેવો હોય. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો
निरहंकारो समा दुखक सुखक शमी। भगवान कहे कि मारो भक्त क्यारे कोई नो द्वेष करतो नथी, अने जे बीजा नो द्वेष करे ने ए मारो भक्त पण न होई शके। आजे लोको भक्त तरीके पूजाय छे खरा, पण तमे जुओ तो अंदरो अंदर वाढ काप एटली बधी आहा हा। एक कुंडाळा वाळो बीजा कुंडाळा नु कापे छे, बीजा कुंडाळा वाळो तीजा कुंडाळा नु कापे छे, तीजा कुंडाळा वाळो चौथा कुंडाळा नु कापे छे। बस बधा एवू इच्छे छे के मारा कुंडाळा नु गेटू बीजा कुंडाळा मां जवू जोईए, मारू गेटू मारा जोड़े रहू जोईए। केवड़ावे छे पोतानी जातने भक्त। तमे बीजा नो द्वेष क्यारे करो छो? બીજાનો દ્વેષ થાય છે એના મૂળમાં ત્રણ કારણો જ છે, ચોથું કોઈ કારણ નથી। એક માલિકી ભાવ, જે વસ્તુ ઉપર તમારો માલિકી ભાવ તમે સ્થાપિત કરો છો ને ત્યાં આગળ દ્વેષ થવાની શરૂઆત થઈ જાય છે, આનો માલિક હું જ છું। અને જો બીજો એમાં એન્ટ્રી લે તો તરત જ શું થાય છે? દ્વેષ। પહેલું કારણ છે માલિકી ભાવ। દ્વેષ થવાનું બીજું કારણ છે બીજો મારું બગાડે છે આ વિચાર, અને દ્વેષ થવાનું ત્રીજું કારણ બીજો ખરાબ છે આ વિચાર। આ ત્રણ જ કારણો છે। તમે જ્યારે એવું વિચારો છો કે બીજો મારું બગાડે છે એટલે તરત જ તમને એના માટે દ્વેષ થાય છે, તમે જ્યારે એવું વિચારો છો કે બીજો ખરાબ છે ત્યારે તરત જ તમને એના માટે દ્વેષ થાય છે। દ્વેષ થવાના ત્રણ જ કારણો છે। એટલે ભગવાને કહ્યું કે મારો જે ભક્ત છે એ ક્યારેય કોઈનો દ્વેષ કરતો નથી, સ્પષ્ટ કહી દીધું ભગવાને। તો એક ભક્ત એવો હતો, એને ભગવાનની સામે કીધું કે આપણે તો દ્વેષ કરવાના હો ભાઈ। ભગવાને કહ્યું વાલા ભક્ત, મેં કીધું કે મારો ભક્ત કોઈનો દ્વેષ ના કરે અને તું કહે છે કે હું દ્વેષ કરવાનો? કહ્યું હા હું કરવાનો, પણ પ્રભુ સાંભળો તો ખરા, હું કોનો દ્વેષ કરીશ? તો કહ્યું કે હું દ્વેષ રાખીશ પણ હું દોષનો દ્વેષ કરીશ, દોષીનો નહીં। દોષનો દ્વેષ કરીશ પ્રભુ, દોષીનો નહીં। હું વ્યક્તિનો દ્વેષ નહીં કરું, વ્યક્તિની અંદર રહેલા દુર્ગુણનો દ્વેષ કરીશ હું। ક્યારે વ્યક્તિનો દ્વેષ? આપણે શું કરીએ છીએ? વ્યક્તિનો દ્વેષ કરીએ છીએ। કોઈ માણસ દારૂ પીવે છે, કોઈ માણસ જુગાર રમે છે, વ્યભિચારી છે, ખરાબ લાઈન ઉપર છે, તો આપણે સીધો વ્યક્તિનો વિરોધ કરવા લાગીએ છીએ કે આવો છે। વ્યક્તિનો વિરોધ કરવાની જરૂર નથી, જરૂર છે એના અંદર રહેલા દોષનો વિરોધ કરવાની। ડોક્ટર પાસે દર્દી જાય તો ડોક્ટર ક્યારે દર્દીનો વિરોધ ના કરે, સના સાથે વેર કરે? દર્દના સાથે વેર કરે। ડોક્ટર દર્દી સાથે ક્યારેય વેર ના કરે સાહેબ। પતિને તાવ આવ્યો હોય તો પત્ની તાવ સાથે વેર કરે, પતિ સાથે વેર કરે? અને સીધી એક ઉદાહરણથી સમજી લો, ઘરની અંદર ફર્નિચર ઉપર સેપટ પડી હોય ને તો સેપટ ખંચી રહે, કઈ ફર્નિચર કાઢીને બહાર ના ફેંકી આવાય? ફેંકી આવાય, સેપટ ખંચી રહે। પણ આપણે શું કરીએ છીએ? સીધે સીધો વ્યક્તિનો દ્વેષ કરીએ છીએ। અને તમે જ્યારે વ્યક્તિનો દ્વેષ કરો છો ને ત્યારે તમે ભગવાનનો દ્વેષ કરી રહ્યા છો, યાદ રાખો। કારણ કે અંતે તો પ્રત્યેક વ્યક્તિ હરિનો હસ્તાક્ષર છે, એ ઉપરવાળાનો હસ્તાક્ષર છે સાહેબ। વ્યક્તિનો દ્વેષ તમે ન કરી શકો। એટલે અહીંયા સમજાવે છે કે વાસ્તવિક સત્યનું જો તમારે દર્શન કરવું છે ખરેખર, તો તમારા અંદર રહેલો રાગ અને દ્વેષ દૂર કરો।